જો તમે ખરાબ અનુભવથી પસાર થયા છો તો તે એક સારો અનુભવ છે, કેમ કે આ અમૂલ્ય છે. જીવનના અનેક અનુભવોનું મૂલ્ય એમ ફેંકી ન દેવાય, તેની જરૂર હોય છે. અનુભવની સ્મૃતિ એ એકમાત્ર વસ્તુ છે જે તમારામાં સમજણ લાવી શકે છે. Must learn to be happy with your compulsions. તમારે તમારી મર્યાદાઓ સાથે ખુશ રહેતા શીખવું પડશે. મર્યાદાઓ તો છે જ તમને, જો તમે તેનાથી ખુશ નથી તો હવે બે સમસ્યાઓ છે, તમારી મર્યાદાઓ અને દુઃખ. જો તમારી માત્ર એક જ સમસ્યા હોય તો તેની જોડે સરળતાથી કામ કરી શકાય છે. જો તમારી પાસે મર્યાદાઓ છે તો તેને આનંદિત નજરે જોતા શીખો. આનો અર્થ એવો નથી કે તમે મર્યાદાઓથી ખુશ છો, તમે માત્ર ખુશ છો. શા માટે આપણે હંમેશા ખુશી અને પ્રેમ અને એવી વાતો કરીએ છીએ કે જેથી તમારું મન સુખદ રહે, તમારી ભાવનાઓ સુખદ રહે? કેમ કે જ્યારે તમારું મન અને ભાવનાઓ સુખદ હોય છે ત્યારે તમે ફ્લેક્સિબલ હોવ છો, ત્યારે અમે તમારી સાથે ઘણું કામ કરી શકીએ છીએ. જ્યારે તમારું મન અને ભાવનાઓ દુઃખદ હોય છે ત્યારે તમે જડ બનો છો, તમારી જોડે કંઈ કામ થઈ શકતું નથી. તેથી તમારી જોડે પહેલેથી જ એક સમસ્યા છે, વધુ એક ઊભી કરશો નહીં. દુઃખદ અવસ્થા અપ્રિય હોય છે. હવે જ્યારે તમે દુઃખદ અવસ્થામાં છો, કોઈ તમને સ્પર્શી નહીં શકે, કોઈ તમારી મદદ નહીં કરી શકે, કોઈ પણ તમારી જોડે કંઈ નહીં કરી શકે. જો તમે આનંદની અવસ્થામાં છો તો તમે અલગ અલગ આકારમાં ઢળી જવા તૈયાર હશો, ખરું ને? જ્યારે તમે એક દુઃખદ અવસ્થામાં હશો ત્યારે તમને કોઈ સ્પર્શે તે માટે પણ તમે તૈયાર નહીં હો. તેથી દુઃખદ અવસ્થા એ તમારી જે કંઈ પણ મર્યાદા હોય તેના કરતાં એક વધુ મોટી સમસ્યા છે, ખૂબ મોટી સમસ્યા. કેમ કે હવે તમને સ્પર્શી શકાશે નહીં, તમને જુદો આકાર આપી શકાશે નહીં, તમારી મદદ થઈ શકશે નહીં. તેથી સૌપ્રથમ તેને ઠીક કરો. તમે જે કંઈ પણ પ્રકારના મૂર્ખ હોવ, સૌપ્રથમ તો તમારે આનંદિત અને પ્રેમાળ બનવું રહ્યું. હવે તમારી જોડે કામ કરવું સરળ છે, તમને મદદ કરવી સરળ છે, તમારા સુધી પહોંચવું સરળ છે, તમારી સાથે વસ્તુઓ કરવી સરળ છે, તમારી પસંદગી સિવાય. કેમ કે પસંદ અને નાપસંદ હોવું જ મૂળ મર્યાદાઓ છે. જો અમારે તમને તેમાંથી બહાર લાવવા મદદ કરવી હોય તો તમારું સુખદ અવસ્થામાં હોવું જરૂરી છે. જો તમે દુઃખદ અવસ્થામાં છો તો અમે તમને ન ગમતી હોય તેવી કોઈ વસ્તુ કરાવી શકીશું નહીં. તમે માત્ર એટલું જ કરશો જે તમને પસંદ છે. જેટલા વધારે નાખો છો એટલા વધારે આગ્રહી. હું ફક્ત આ જ કરીશ, હું આવો જ છું. આનંદિત લોકો પરિવર્તનશીલ હોય છે. તમે તેને નૃત્ય કરાવી શકો છો, રડાવી શકો છો, જોડે કૂદકા મરાવી શકો છો. જ્યારે તેઓ ખુશ હોય છે ત્યારે બધું જ કરે છે. તેઓ ફ્લેક્સિબલ હોય છે. તમારી ફ્લેક્સિબિલિટી ગુમાવશો નહીં, તે સૌથી અગત્યની વસ્તુ છે. તે જ કારણે સવારમાં યોગા તમારી પીઠથી શરૂઆત કરશું. ધીમે ધીમે અમે માથા સુધી કામ કરશું. કેમ કે ફ્લેક્સિબિલિટી ચાવી છે. જો તમે તરલ બની જાઓ છો તો તે અદ્ભુત છે. સખત હોવાથી લઈને ફ્લેક્સિબલ બનવા સુધી, પછી તરલ બનવું, પછી વાયુ બનવું, પછી કંઈ જ ન બનવું, તે એક પ્રગતિ જેવું લાગે છે, ખરું ને? તેથી તે અગત્યનું છે કે તમે પોતાને ફ્લેક્સિબલ રાખો. ફ્લેક્સિબિલિટી ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તમે કોઈ દુઃખદ અવસ્થામાં હોવ, પછી તે મનની હોય કે ભાવનાની. એ જ કારણ છે કે કેમ આનંદિત રહેવું, પ્રેમાળ રહેવું, ખુશ રહેવું, શાંત રહેવું અગત્યનું છે. તે માત્ર આ જ કારણે. તેથી બેવડી સમસ્યા ઊભી ન કરો. તમારી જોડે પહેલેથી જ પૂરતી છે, અને માત્ર આ જ મર્યાદાઓ નથી, ઘણી વધારે છે. અને સમયમાંનો મૂળ ઉદ્દેશ જ એ છે કે તે બધી વસ્તુઓ જેને તમે છુપાવી રાખી છે તેને બહાર કાઢવી. કેમ કે જો તમે તેને દાટી હશે તો તે ઉગશે જ. જો તમે તમારા બટાકા દાટશો તો તેઓ વધશે અને ઉગી નીકળશે. કર્મ એ બટાકાના એક કોથળા સમાન છે. જેટલું ઊંડે તમે તેને દાટશો તેટલું વધુ તેઓ ઉગશે. તેથી આ એ જગ્યા છે જ્યાં તમે તેને બહાર કાઢો, એ રીતે સૂકવી દો કે જેથી ફરી ઉગી ના શકે. જો તમે પોતાને તીવ્ર સાધનાનો ભાગ બનાવો છો તો તમે જોશો કે જ્યારે તમે બહારની દુનિયામાં જાઓ છો તો તમારી ઘણી બધી સામાન્ય એવી મર્યાદાઓ જતી રહેશે. અને હું તમને કહી રહ્યો છું
કે જો એક અઠવાડિયા પહેલા તમારી મર્યાદાઓ હતી તે હોત તો તમે અહીં આ રીતે બેસી ન શક્યા હોત, જે તમે બધા ખૂબ સારી રીતે કરી રહ્યા છો. તમે બેસી શકતા નથી જ્યારે તમારી મર્યાદાઓ હોય છે. હા, આ અને પેલી બકવાસ આવતા રહે છે. એવું નથી કે તમે 100% મુક્ત થઈ ગયા છો, પણ તમારી ઘણી બધી મર્યાદાઓ જતી રહી છે, તેથી જ તમે બેસી શકો છો. દરેક વસ્તુ દુખે છે. કોને દુખાવો નથી થતો? સૌને થાય છે, મને પણ. મારે માટે માત્ર એક પગ છે, તમારા માટે બે. એટલી છૂટ મને છે કેમ કે મારે ઘણા બધા સંયમમાં બેસવાનું હોય છે. માત્ર એક જ પગ, તમારા માટે બે પગ. તે દુખે છે, તે જ આખી વસ્તુ છે. દુખાવો થાય છે, મારે ઊભા થવું છે. ભૂખ લાગી છે, ચાલો ખાઈ લઉં. પેશાબ લાગ્યો, ચાલો કરી લઉં. એ જ વસ્તુ છે જેનાથી ઉપર ઉઠ્યા છીએ. બહુ જ ભૂખ લાગી છે, પણ તે અગત્યનું નથી. બહુ જ દુઃખે છે, પણ તે અગત્યનું નથી. તે એક ભયંકર મર્યાદા છે. મોટા ભાગનાને 2 મિનિટ પણ સહન નહીં થાય. તેઓ આમ તેમ કૂદ્યા કરશે. હવે માત્ર તમે બેઠા છો અને તમારી બાજુમાં બેઠેલું કોઈ અચાનક તેઓ તેમના બધા જ બટાકા બહાર કાઢી રહ્યા છે. માત્ર તમારા જ નહીં, તમારે આસપાસના બટાકાઓને પણ સહન કરવાના છે. સડી ગયેલા બટાકાઓ બધી જ જગ્યાએથી ઉછળી રહ્યા છે, પણ છતાં તેથી ફરિયાદ ના કરશો, ખૂબ સરસ કરી રહ્યા છો. પણ છતાં ઘણા બટાકાઓ કાઢવાના બાકી છે. તેમને દરરોજ કાઢવા પડશે, દરરોજ. માત્ર દર વર્ષે એકવાર, 7 દિવસ, આમ કરવું પૂરતું નથી. દરરોજ દરરોજ તમે તેમને બહાર કાઢો, સૂકવી નાખો અને તેમને અંદર મૂકી દો. તેમને તે હદ સુધી સૂકવો કે તેઓ ફરીથી ઉગી ના શકે, તો તે ઠીક છે. બટાકાઓ ઉપયોગી છે. તમે તમારા બટાકાઓને ફેંકશો નહીં, નહીં તો જીવનનો બધો જ અનુભવ જતો રહેશે. માત્ર તેમને તે રીતે સૂકવી નાખો કે તેઓ ફરીથી ના ઉગે. એ જે છે તો છે. એ એક જ બટાકું લાખો બટાકા ઉગાડી દે છે. તે એક વિકરાળ બટાકું છે, ખરું ને? તેથી તમે તેને સૂકવો અને તેને જેમ છે એમ જ રાખો. જુઓ, તે આ રીતે છે. તમને 5 મિનિટનો તીવ્ર અનુભવ થયો, ચાલો કહીએ કે કંઈક દર્દ કે ભય કે કોઈ ભયંકર અનુભવ કે કોઈ વસ્તુ જે તમારા માટે અત્યંત ઘૃણાસ્પદ હતી. 5 મિનિટ. આ 5 મિનિટનો અનુભવ વધતો જ રહેશે, વધતો જ રહેશે અને વધતો જ રહેશે, અને તમારા સમગ્ર જીવન પર તે રાજ કરશે. તમે જ્યાં પણ જશો તેની જ વાત કરશો, તમે જ્યાં પણ હશો તમે તે જ વિચારશો. જો કે હલશે તો તમે વિચારશો તે જ વસ્તુ થવાની છે, કેમ કે તમે તમારા બટાકાઓ વધારી રહ્યા છો. તમે તેમને દાટ્યા અને તેઓ વધતા જાય છે. તેમાંથી લાખો બટાકાઓ બનશે, એક જ પ્રકારના, ઘૃણાસ્પદ પ્રકારના. હવે તમે આ બટાકાને સૂકવી દો અને જ્યાં છે ત્યાં જ રાખો, તે એક સારો અનુભવ છે. જો તમે ખરેખર ખરાબ અનુભવમાંથી પસાર થયા છો તો તે એક સારો અનુભવ છે, કેમ કે તે અમૂલ્ય છે. તમે દુઃખદ ક્ષણોમાંથી જે શીખો છો તે તમારા જીવન માટે અમૂલ્ય છે. જો તમે તે અનુભવને ભૂલી જાઓ છો તો તમે એક મૂર્ખ છો. માત્ર એક મૂર્ખ જ ભૂલવાની કોશિશ કરશે. જો તમે સ્માર્ટ છો તો તમારે યાદ રાખવું જોઈએ, પ્રત્યેક દુઃખદ અનુભવ જે તમને થયો, કોઈ પણ પ્રકારની ચીડ વિના, ગુસ્સા વિના, દુઃખ વિના, માત્ર તમારી સ્મૃતિમાં હંમેશા, જેથી તમે ક્યારેય ફરીથી એવી જ પરિસ્થિતિમાં ના મુકાવ. જો તમારો અનુભવ બાળી નાખશો તો ફરીથી એ જ પ્રકારના બકવાસથી પસાર થશો. આપણે બટાકાઓ બહાર કાઢવા છે, તેને સૂકવવા છે જેથી તેઓ ફરીથી ના ઉગે, પણ આપણે તે બટાકાઓ સાચવવાના પણ છે. આપણે તેમનાથી મુક્ત નથી થવું, નહીતર તમે એક એવા અવગણના કરનારા મૂર્ખ બનશો અને ફરીથી એ જ બધી વસ્તુઓ કરશો. જીવનના અનુભવોનું મૂલ્ય એમ કે ફેંકી ન દેવાય. જીવનના કેટલાય અનુભવોનું મૂલ્ય ચોક્કસ રીતે ફેંકી દેવાય નહીં, તે જરૂરી છે. જો તમે તેને એક અંતરે રાખો અને તેને અનુભવ તરીકે ઉપયોગ કરો, જો તમે તેને તમારી અંદર ઉગવા દો છો, તો તે તમારા સમગ્ર જીવનમાં ઝેર પ્રસરાવી દેશે. કર્મ, કર્મ એકમાત્ર વસ્તુ છે. અનુભવની સ્મૃતિ એકમાત્ર વસ્તુ છે જે તમારામાં ડાપણ લાવી શકે છે, અને તે જ એકમાત્ર વસ્તુ છે જે તમને બાંધી શકે છે, અને તે જ વસ્તુ છે જે તમારા જીવનમાં ઝેર પ્રસરાવી શકે છે, જે તમારો વિનાશ કરી શકે છે. તેથી કર્મ એ સમસ્યા નથી, તમે તેને કેવી રીતે વહન કરો છો તે સમસ્યા છે.
તમે તેને કેવી રીતે વહન કરો છો તે જ માત્ર સમસ્યા છે, કર્મો કોઈ સમસ્યા નથી.